નમસ્કાર ખેડૂત મિત્રો દૂરદર્શન કેન્દ્રમાંથી હું જасમીન અબડા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સ્વસ્થ ખેતી ત્યારે જ હોય છે કે જ્યારે તેની સાથે સંકળાયેલા પશુઓ પણ એટલા જ સ્વસ્થ હોય માનવ્ય અને પશુઓ એકબીજાના અત્યારે સંપર્કમાં આવવાથી અનેક રોગો જે છે તે ફેલાવાની શક્યતા હોય છે તો જે રીતે પ્રતિસંચારિત રોગો અને તેના નિયંત્રણ આ મુદ્દા પર આજે આપણે જાણકારી મેળવીશું તો આપણી સાથે અત્યારે તે અંગે વધુ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે જુનાગઢથી ડોક્ટર જેબી કથિરિયા જી સર સર્વપ્રથમ દૂરદર્શન કેન્દ્રમાં આપનું સ્વાગત છે નમસ્કાર જી સર જે રીતે પ્રતિસંચારિત રોગો છે તેના સંદર્ભે થોડુંક માર્ગદર્શન આપશો પ્રતિસંચારિત રોગો એટલે એવા રોગો કે સામાન્ય રીતે જે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતા હોય છે મોટાભાગના લોકોને એવી જ માન્યતા હોય છે કે પશુઓમાંથી જ મનુષ્યો રોગો ફેલાતા હોય છે પરંતુ આવું નથી અમુક રોગો મનુષ્યમાંથી પણ પશુઓમાં ફેલાઈ શકે છે આમ જોઈએ તો રોજબરોજના જીવનની અંદર માણસ આજે પશુઓથી બિલકુલ નજીક જતો રહેલો છે સામાન્ય રીતે આપણે ઘરોની અંદર કૂતરા બિલાડાને પાડીએ છીએ પક્ષીઓ પણ ઘણા બધા પાડતા હોય છે તો રોજબર બરોજના વ્યવહારમાં ગાય ભેંસ કૂતરા બિલાડાથી લઈ અને ઘોડા બકરાથી લઈને તમામ પ્રાણીઓની સંપર્કમાં આપણે આવતા હોય છે આ સંપર્ક દરમિયાન ઘણા બધા એવા રોગો હોય છે કે જે ચેપી રોગો હોય છે સીધા પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા હોય છે અને જો ઘણી વખત મનુષ્યને પણ આવા રોગો લાગેલા હોય તો આવા રોગો મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતા હોય છે આવા રોગોને સામાન્ય રીતે આપણે ઇંગ્લિશમાં જુનોટિક ડિઝીઝ કહેવામાં આવે છે અને જેને આપણે ગુજરાતીમાં પ્રતિસંચારિત રોગો તરીકે ઓળખીએ છીએ પ્રતિસંચારિત રોગ એટલે જણાવ્યું પણ તે કેવી રીતે ફેલાય છે તમે જેમ પહેલાં પણ જણાવ્યું કે પશુઓમાંથી માનવ અને માનવમાંથી પશુઓમાં પણ તેનું મૂળ એવું કયું કારણ કે જે ફેલાવો કરે છે પશુઓનું ઉત્પાદન એટલે કે દૂધ છે ચીજ છે અથવા તો એની બધી વિવિધ પ્રોડક્ટ આવે છે પનીર છે આ વસ્તુઓ ખાવાથી અથવા ઘણી વખત પશુપાલક છે આવા ચેપી રોગો ધરાવતા પશુઓના સીધા સંપર્કમાં આવે તો સંપર્કમાં આવવાથી અથવા તો પશુઓમાંથી નીકળતા અલગ અલગ વિવિધ ક્લિનિકલ પ્રવાહીઓ જેવા કે મળમૂત્ર છે અથવા તો એમના જ્યારે તરવાઈ જાય એ વખતે એનો જે બગાડ નીકળતો હોય છે તો આવા બગાડના સંપર્કમાં પણ આવવાથી અમુક રોગો ફેલાતા હોય છે અને ખાસ તો એ વસ્તુ મહત્ત્વની છે કે જ્યારે પશુપાલકને આ રોગો વિશેની પૂરતી સમજ ન હોય અથવા તો પૂરતું જ્ઞાન ન હોય ત્યારે આવા રોગો ફેલાવવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે અને જો આવા રોગોને રોગીષ્ઠ પશુઓની સારવાર દરમિયાન અથવા તો તેની સંભાળ દરમિયાન જો પશુપાલક પૂરતી કાળજી ન લે તો આવા રોગો ફેલાવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે સાથે સાથે બુસેલો જે રોગ છે તેના વિશે તેના સંદર્ભમાં થોડીક માહિતી આપશો બ્રુસેલોસિસ એ એવો રોગ છે કે જેમાં ગર્ભપાત થયો જેને આપણે ચેપી ગર્ભપાત પણ કહેવામાં આવે છે ચેપી ગર્ભપાત પણ કહેવામાં આવે છે ચેપી ગર્ભપાત એટલે એટલે કે જ્યારે પશુઓ ગાભણ હોય નોર્મલી છ થી સાત મહિનાનું ગાભણ હોય ત્યારે આ રોગને કારણે પશુ છે તરવાઈ જાય છે જેને આપણે કાચું તરવાઈ ગયું એવું પશુપાલકો કહેતા હોય છે તો આ જે તરવાઈ ગયેલા પશુઓની અંદર જે તરવાઈ ગયેલ પાડરું કે વાછરું હોય છે એ પણ પૂરું ચેપ્યું હોય છે જેની અંદર બ્રુસેલાના રોગોના જીવાણુ પણ રહેલા હોય છે અને આવા પાડુના સંપર્કમાં જ્યારે પશુપાલક આવે અથવા તો પશુપાલકના હાથમાં કંઈ વસ્તુ વાગેલી હોય અને ચામડી કોઈ જગ્યાએ ચિરાયેલી હોય અને એનો સીધો સંપર્ક થાય તો પણ આવા પશુઓના હાથમાં રોગો છે એ દરેક મનુષ્યમાં ફેલાતા હોય છે અને આ બ્રુસેલોસિસ રોગ એવો છે કે જે સામાન્ય રીતે પશુઓમાં જ્યારે થાય ત્યારે બાકી બીજા કોઈ આપણને ચિહ્નો જોવા મળતા નથી પરંતુ માત્ર ગાભણ પશુઓ હોય અને એમાં જો રોગ આપણે થયેલો હોય તો એ તરવાઈ જાય એના આધારે આપણે ઘણી વખત ખ્યાલ આવે કે મારા પશુઓને બ્રુસોલસીસ નામનો રોગ થયેલો હશે અને આવા તરવાઈ ગયેલા પશુઓની ખાસ આપણે કાળજી કરતા હોય ત્યારે આપણે પણ આપણી કાળજી લેવી એ ખૂબ જરૂરી છે જ્યારે કોઈ મનુષ્યમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો એ લક્ષણો કયા રીતના હોય છે પશુઓમાં આ રોગના કારણે ગાભણ પશુઓ તરવાઈ જાય છે મનુષ્યમાં જ્યારે આ ચેપ લાગે છે ત્યારે સામાન્ય રીતે એને ઉતર તાવ આવવો ઘણી વખત તાવની દવા લેવા છતાં પણ વારંવાર તાવ આવતો હોય તાવ ઉતરતો ન હોય અથવા તો કમરનો દુખાવો થતો હોય પીઠનો દુખાવો થતો હોય લાંબા સમય સુધી સોજા રહેતા હોય પુરુષોમાં ખાસ વૃષણકોથળી ઉપર સોજા રહેતા હોય જ્યારે આવા ચિહ્નો જોવા મળે છે ત્યારે આ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે અને આવા રોગ જ્યારે થયા આવા ચિહ્નો જોવા મળતા હોય ત્યારે ખાસ આ રોગનું આપણે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે જો ઘણી વખત આ રોગ પ્રત્યે ઉપેક્ષા સેવામાં આવે અને જો સમયસર સારવાર લેવામાં ન આવે તો આ રોગનું પ્રમાણ ઘણી વખત વધી જતું હોય છે અને લાંબો સમય સુધી આવા ચિહ્નો જોવા મળે છે અને આ રોગને મટાડવા માટે પણ ખૂબ લાંબો સમય સુધી આપણે એની સારવાર ચાલુ રાખવી પડે છે તો જ આ રોગથી આપણે સંપૂર્ણ રીતે આપણે મનુષ્યને મુક્ત કરી શકીએ છીએ પશુઓમાં દેખાતા તેના ચિહ્નો લક્ષણો અને મનુષ્યમાં દેખાતા તેના ચિહ્નો અને લક્ષણો આપણે તેના વિશે તો માહિતી મેળવી છે પણ પશુમાં જો બ્રુસેલોસિસ દેખાય છે તો તેની પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય જ્યારે કોઈ પશુઓને પેલા તો એ થાય આપણને કે મારા પશુઓને આ રોગ હશે કે નહીં એ મને કેમ ખ્યાલ આવે તો એનું એ આપણે કરી શકીએ કે આપણા પશુઓનું લોહી છે એ આપણે એ લોહી લેવાની જે કંઈ બોટલો હોય છે એમાં લઈ અને નજીકની પશુ ચિકિત્સા લેબોરેટરી હોય છે ત્યાં આપણે આપણે આપી આવીએ તો એ લોકો આપણને અડધો કલાકની અંદર એનું પરીક્ષણ કરી અને આપણને એ જણાવતા હોય છે હવે માનો કે કોઈ આવા પશુઓને આપણને આવા ચિહ્નો જોવા ન મળતા હોય પરંતુ એમ લાગતું હોય કે મારા પશુઓને આ બ્રુસોલોસિસ રોગ થયેલો હશે અને જો તમે આવું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યું અને એમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યું તો આવા પશુઓને આપણે સ્વસ્થ પશુઓથી એક તો અલગ કરવા જોઈએ બીજી વસ્તુ કે આવા પશુઓને આપણે ક્યારેય ફેળવવા ન જોઈએ જો આપણે ફેરવીએ તો આ રોગના જે જીવાણું છે એ એ વખતે એ એકદમ એક્ટિવ બની જાય છે અને એના સર્ક્યુલેશનમાં આવી અને દૂધની અંદર મળમાં પણ વાટે એનું ઉત્સર્જન થતું હોવાથી અને એનો ફેલાવો કરતા હોવાથી નજીકના આપણા જે સ્વસ્થ પશુઓ છે એને પણ આનો ચેપ લાગી શકે છે એટલા માટે આપણે એને ફેળવવા ન જોઈએ બીજી વસ્તુ કે આવા પશુઓની કાળજી લેતી વખતે પણ આપણે એક ધ્યાન રાખવું જોઈએ દોહન કરતા હોય કે નિરણ કરતા હોય કે આપણે પાણી પીવડાવતા હોય તો સ્વસ્થ પશુઓને આપણે જે એની સંભાળ રાખ્યા પછી જ આ આવા જે રોગીષ્ટ પશુઓને આપણે જવાનો આગ્રહ રાખવો જોઈએ અને રોગીષ્ટ પશુઓનું આપણે જે કંઈ સંભાળ કર્યા પછી આપણા હાથ વ્યવસ્થિત સાફ કરી ધોઈ અને પછી જ આપણે સ્વસ્થ પશુ પાસે જવું જોઈએ જેથી કરીને રોગીષ્ઠ પશુઓમાંથી ડાયરેક્ટલી આવા એના જે જીવાણુઓ છે એ આપણે સ્વસ્થ પશુમાં ફેલાવીને અને એને આપણે એને ફેલાવો અટકાવી શકીએ અને રોગીષ્ઠ પશુઓથી પણ આપણે એને બચાવી શકીએ તો તેવી જ રીતે કાળીઓ તાવ છે તેના વિશે કથિરિયા સાહેબ થોડીક માહિતી આપશો કાળીઓ તાવ એને જનરલી આપણે એન્થ્રેક્સ રોગ અથવા કાળીયો તાવ તરીકે પણ ઓળખીએ છીએ આ રોગ એવો છે કે એકદમ જીવલેણ તો છે પરંતુ ખૂબ ઝડપી ફેલાય છે જ્યારે પણ કાળિયો તાવ છે એ કોઈ પશુઓને તમને જોવા મળે તો એના આપણે વાત કરીએ તો એના ચિહ્નો ખાસ એવા હોય છે કે એમાંથી કુદરતી જે દ્વારો છે નાક છે મોઢું છે ગુદા છે આમાંથી એને કાળું રેડ કલરનું બ્લડ નીકળતું હોય છે એકદમ કઘાટું કાળું બ્લડ નીકળતું હોય છે સામાન્ય રીતે આ જે લોહી છે ને એ હવાના સંપર્કમાં આવે ત્યારે એ જામી જતું હોય છે પરંતુ કાળિયા તાવના કારણે જે લોહી નીકળતું હોય છે એ જામતું નથી અને લાંબો સમય સુધી એ જામ ન જામવાને કારણે એ આસપાસના વાતાવરણમાં છે એ કાળિયા તાવના જીવણો જેને આપણે બેસિલસ એન્થ્રાસિસ નામના બેક્ટેરિયાથી ઓળખીએ છીએ આ બેક્ટેરિયાથી આસપાસના વાતાવરણમાં ફેલાતા હોય છે માનો કે કોઈ જમીનની અંદર અથવા પ્રવાહીમાં આવા બેક્ટેરિયાઓ વળી ગયા તો લાંબો સમય સુધી આ બેક્ટેરિયાઓ ત્યાં જીવિત રહેતા હોય છે એ ટાઢ તડકો વરસાદના કારણે પણ આ બેક્ટેરિયા મળતા નથી અને લાંબો સમય સુધી ત્યાં જીવિત રહે છે જ્યારે પણ પશુ અથવા મનુષ્ય આવા દૂષિત વાતાવરણના સંપર્કમાં આવે ત્યારે આ કાળિયોતા અથવા એન્થ્રેક્સ નામનો રોગ છે એ પશુઓમાં થ મનુષ્યમાં થતો જોવા મળે છે એટલા માટે જ્યારે પણ આવા એન્થ્રેક્સ રોગના કારણે પશુઓનું જો મૃત્યુ થાય તો આવા પશુઓને ક્યારેય ચીડવાનું કે ફાળવાનું અથવા પોસ્ટમોર્ટમ કરવાનું હોતું નથી આપણે નજીકના પશુ ચિકિત્સા અધિકારીને એને જાણ કરી તાત્કાલિક દ્વારા કલેક્ટર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી અને આવા રોગોનો નિયંત્રણ કરવા માટે તાત્કાલિક પગલાઓ ભરવામાં આવે છે અને બીજી વસ્તુ એવું હોય છે કે આ રોગ જો કોઈ પશુને થયો હોય તો એના આસપાસના બધા જ સ્વસ્થ પશુઓને તાત્કાલિક ધોરણે એની રોગપ્રતિકારક રસી પણ આપવામાં આવે છે જેથી કરીને આ રોગનો અટકાવ આપણે અટકાવી શકીએ એટલા માટે આ રોગ છે એ આમ જનરલી બ્રુસોલોસિસની જેમ બધી જગ્યાએ જોવા નથી મળતો પરંતુ કોકોક પશુઓમાં જોવા મળે છે ક્યારેક જ જોવા મળે છે પરંતુ જીવલેણ હોવાના કારણે આ રોગને અટકાવવામાં આપણે ખાસ એની કાળજી લેવી જોઈએ જો કાળજી ન લઈએ તો બીજા અન્ય સ્વસ્થ પશુઓને પણ આ રોગ છે ચેપી છે એના હોવાના કારણે ફેલાઈ શકે છે અને ખૂબ ઝડપથી વધી શકે અને પશુનું મૃત્યુ પણ થઈ શકે છે હવે આપણે સર આગળ એ પણ જાણકારી મેળવશું ક્ષય એટલે ટીબી આ રોગ વિશેની થોડી ઘણી આ સંદર્ભે માહિતી આપશો ક્ષય અથવા ટીબી જે આપણે તરીકે ઓળખીએ છીએ જે મનુષ્યમાં ટીબી થાય છે એમ પશુમાં પણ ટીબી થતો હોય છે મનુષ્યમાં છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોિસ નામના બેક્ટેરિયાથી થતો હોય છે જ્યારે પશુમાં માઇકો બેક્ટેરિયમ બોવ નામના બેક્ટેરિયાથી આ રોગ ફેલાતો હોય છે પશુમાં ટીબી થાય છે એટલે સામાન્ય રીતે મનુષ્યની જેમ બીજા ચિહ્નો જોવા નથી મળતા પરંતુ ક્યારેક એને ખાંસી આવી અથવા તો એનું શરીર પતલું થવું એના ગમે એટલી સારવાર કરવા છતાં પણ એ પશુ છે એ એકદમ તંદુરસ્ત થવું નહીં લાંબો સમય સુધી ગણે વખત ફળવું નહીં ઉથલા મારવા અથવા તો પશુઓનું શરીર છે એકદમ પાતળું થઈ જવું આવા રોગો લાંબો સમયથી ઘણી વખત ઝાડા જોવા મળતા હોય આવા વિવિધ પ્રકારના ચિહ્નો છે એ પશુઓમાં જોવા મળતા હોય છે અને ઘણી વખત પશુ ચિકિત્સક જ્યારે પશુઓનું પૂરું પરીક્ષણ કરે અને ખાસ કરીને પરેક્ટલ એક્ઝામિનેશન કરે તો એમને પણ એમના ચિહ્નો છે એ એના ગર્ભાશયમાં જોવા મળે છે તો આવા પશુઓને ખાસ આપણે સ્વસ્થ પશુઓથી અલગ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે એનો ચારો અને પાણીથી આપણે અલગ એની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આવા રોગ છે એ સ્વસ્થ પશુમાં ફેલાય નહીં બીજી વસ્તુ કે આવા રોગો જો જોવા મળતા હોય તો એને આપણે વર્ષે બે વર્ષે આપણા સ્વસ્થ પશુઓને પણ એના પરીક્ષણ કરવું જોઈએ જેમ આપણે બ્રુસોલોસિસનું પરીક્ષણ કર્યું એ રીતે પણ આનું પરીક્ષણ કરવું જોઈએ આના પરીક્ષણ માટે એની અલગ અલગ ટ્યુબરકુલિન નામની એક ટેસ્ટ આવે છે એ ટ્યુબરકુલિન ટેસ્ટ છે એ પશુઓને ગળા ઉપર આપણે વર્ષમાં એક વખત આવી ટેસ્ટ કરાવી અને આપણા પશુઓને આ ટ્યુબરકુલોસિસ રોગ છે કે નહીં એ તપાસવું ખૂબ જરૂરી છે જો આવો રોગ જોવા મળે તો તાત્કાલિક ધોરણે પશુઓને આપણે અલગ કરવું જોઈએ અને રોગીશ પશુઓને એને ફેળવવું નહીં અને એની સાર પણ આપણે અલગથી કરવી જોઈએ બીજી વસ્તુ કે આવા જો પશુઓનું દૂધ છે ખાસ તો આ આ દૂધ વાટે ફેલાતો હોય છે જેમ બ્રુસેલોસિસ છે એ વાટે ફેલાય છે એમ ટીબી છે પણ દૂધ વાટે મનુષ્યમાં ફેલાતો રોગ છે એટલે આવા રોગિષ્ટ પશુઓનું દૂધ છે એ ક્યારેય આપણે કાચું દૂધ પીવું ન જોઈએ દૂધ હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ આપણને ઘણી વાર એમ થાય કે મારા ઘરની જ ગાય છે મારા ઘરની જ ભેંસ છે વર્ષોથી હું રાખું છું તો એમાં શું પીવામાં વાંધો કાચું દૂધ પણ આવું ન કરવાના ન આવું જો કરવામાં આવે તો આપણને ખબર નથી હોતી કે કયા સમયે મારા પશુઓને તો ટીબી નામનો રોગ લાગુ પડી ગયેલો છે અને એ જો રોગીષ્ઠ પશુ થઈ ગયેલું હોય તો બહારથી જ ઘણી વખત ચિહ્નો જોવા ન મળતા હોય પરંતુ એના લોહીનું પરીક્ષણ કરવામાં આવે તો જ આ રોગ આપણે પકડાતો હોય છે એટલે એ રોગ છે કે નહીં એ જોયા વગર આપણે આપણું પશુનું દૂધ છે હંમેશા ગરમ કરી અને પીવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને આવા રોગો ડાયરેક્ટલી મનુષ્યમાં આપણે ફેલાવો અને અટકાવી શકીએ ટીબી અને જે ક્ષય આ જે રોગ છે તેના વિશે આપણે માહિતી મેળવી પણ હવે જો કોઈ પણ આ ક્ષયનો ચેપ છે તે જો અંકુશમાં દર વર્ષે આપણા પશુઓને આપણે આ રોગ છે કે નહીં એનું નિદાન કરવાવું જોઈએ અને એ લોહી વારફતે આ નિદાન થાય છે પેલી વસ્તુ તો આ બીજી વસ્તુ એ છે એના અટકાવ માટે આપણા જે રોગી પશુઓ છે એને આપણે અલગ રાખીએ જેથી કરીને સ્વસ્થ પશુઓને એ ફેલાય નહીં અને એનું દૂધ છે ખાસ તો આપણે વાત કરીએ એ પ્રમાણે ઉકાળીને પીવું જોઈએ ક્યારે ગરમ કર્યા વગર આ દૂધ પીવાનું નહીં બીજી વસ્તુ કે આવા રોગીષ્ઠ હોય એને ક્યારેય ફેડાવવા નહીં નહીં તો શું થાય કે એ વારસાગત હોવાના કારણે પણ ઘણી વખત આવા રોગો છે એ એના પશુ પાડરૂ કે વાસરૂમમાં જોવા મળતા હોય છે એટલે ફેડાવા ન ફેળવવાના કારણે આ રોગ આપણે ત્યાંથી આપણે અટકાવી શકીએ છીએ હવે આગળ તેવી જ રીતે કથિરિયા સાહેબ જે હડકવા તે રોગ વિશે માહિતી આપશો હડકવા જેને આપણે રેબીસ નામનાથી ઓળખીએ છીએ એ ભાગે વાયરસથી થતો રોગ છે આપણે આગળ બે રોગ જોયા બ્રુસેલોસિસ અને ક્ષય આ બંને બેક્ટેરિયાથી થતા રોગો છે જ્યારે હડકવાશે એ વાયરસથી ફેલાતો રોગ છે આપણે સૌ જાણીએ છીએ કોરોના કાળ પછી તો ખાસ આપણને ખ્યાલ આવ્યો કે આવા વાયરસથી થતાં ફેલાવવાના રોગો છે ને એ અત્યંત ઝડપથી ફેલાતા હોય છે અને એનું નિયંત્રણ ખૂબ જરૂરી હોય છે તો આ હડકવા એ રેબીઝ નામના વાયરસથી રોગ ફેલાય છે બીજી વસ્તુ કે હડકવા એ જીવલેણ રોગ છે એની કોઈ સારવાર રહેતી નથી એટલા માટે જ્યારે પણ આપણા પશુઓને હડકાયું અથવા સાદું કૂતરું કરડે ત્યારે આવા પશુઓને એની હડકવા પ્રતિરોધક રસી છે એ મુકાવવી ખૂબ જરૂરી બની જાય છે મોટાભાગના પશુપાલકો ગામડાઓમાં એવું માનતા હોય છે કે કોઈને કોઈ દેવ કે કોઈની આડીઓ રાખે અથવા તો માનતા કરતા હોય છે અને આવા રોગોની વિરોધી રસીઓ મુકાવતા નથી જેના કારણે આ રોગ ફેલાતો હોય છે સામાન્ય રીતે પશુપાલકો એવું માને છે કે હડકાયું કૂતરું કરડાના બે ચાર દિવસમાં કે પાંચ દિવસમાં જો રોગ ન થાય તો પછી એને કોઈ તકલીફ નહીં પડે આવું હતું નથી હડકવા રોગ એવો છે કે તમને આજે તમારા ગાય કે ભેંસનું કૂતરું કરડવું હોય તો આજથી દોઢ વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષ પછી પણ હડકવાનો રોગ થઈ શકે છે એટલે માટે એ કૂતરું સાદું છે કે હડકાયું છે એ જોયા વગર આપણે પણ જ્યારે કૂતરું કરે ત્યારે આપણે ખાસ કરીને ચોવીસ કલાકની અંદર જ એનો આપણે ડોઝ અપાવવો જોઈએ હડકવાના રોગના અલગ અલગ પાંચ અલગ અલગ એના ડોઝ આવે છે પ્રથમ ડોઝ છે આપણે એ ઝીરો દિવસ એટલે જે દિવસે કૂતરું કરવું હોય એના ચોવીસ કલાકમાં આપવો જોઈએ બીજો ડોઝ છે એ ડોઝના ત્રણ દિવસ પછી સાત દિવસ પછી ચૌદ અઠ્યાવીસ અને છેલ્લે ડોઝ છે એ નેવું દિવસે પણ આપી શકાય છે પરંતુ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે હડકાયું કૂતરું જ્યારે કોઈ પણ પશુને કરડે ત્યારે જે ઘા જે ભાગ ઉપર કૂતરું કરડ્યું હોય એ ઘાને આપણે સાબુ અને પાણીથી આપણે ધોઈ નાખીએ એક વખત નહીં પરંતુ બેથી ત્રણ વખત એને પુષ્કળ પ્રમાણમાં સાબુ અને પાણીનો ઉપયોગ કરી અને ધોઈ નાખવું જોઈએ જેથી કરીને એ જે વાયરસ છે એ તે જે હડકવા જે કૂતરું જે ભાગમાં કરડું છે ત્યાંથી મગજમાં પહોંચી ન શકે કારણ કે આ હડકવાનો વાયરસ છે એ લોહી દ્વારા ફેલાતો નથી પરંતુ ચેતાઓ દ્વારા ફેલાય છે અને ચેતાઓ દ્વારા ન ફેલાય એટલા માટે ખાસ કરીને જે ભાગમાં વાગેલું છે એ ભાગને આપણે ખાસ સાબુને પાણીથી ધોઈ નાખીએ પછી આપણા ઘરમાં ટિંચર કે ડેટોલ કે કોઈ પણ આવું એન્ટિસેપ્ટિક સોલ્યુશન પડ્યું હોય એનાથી આપણે ઘાને સાફ કરી નાખીએ અને પશુ ચિકિત્સકને બોલાવી અને તાત્કાલિક ધોરણે એની સારવાર કરાવીએ અને હડકવા પ્રતિરોધ રસી પણ એને મુકાવીએ જેથી કરીને હડકવા રોગ છે ત્યાંથી વધતો અટકી શકે ઘણી વખત પશુપાલકો એવું પણ કરતા હોય છે કે એક વખત એક રોગની એક કા બે ડોઝ અપાવ્યા પછી પોતે આળસના કારણે કે કોઈ બીજા કારણોસર એ રોગને રસીઓ અપાવતા નથી એ પણ ખૂબ ખોટું છે કારણ કે જ્યારે એની પૂરતી રસી આપવામાં નથી આવતી ત્યાં સુધી આપણને રોગની પ્રતિકારક ક્ષમતા જે હોવી જોઈએ રસીની એ પૂરી પ્રાપ્ત થતી નથી એટલે પૂરેપૂરા પાંચ ડોઝ એને આપણે સમયસર અપાવવા જોઈએ અને ખાસ પશુની કાળજી પણ લેવી જોઈએ રેબીસ વિશે જે રોગ છે તેની કેવી રીતે કાળજી લેવી પશુઓને કેવી રીતે સ્વસ્થ રાખવા તેની આપણે માહિતી મેળવી હવે તેવી જ રીતે સર જે લકવાની અસર કેવી રીતે વર્તાય છે તેના માટે શું કરવું જોઈએ ત્યારે હડકવાનો રોગ લાગુ પડે ત્યારે પશુઓમાં એના મોઢામાંથી કે નાકમાંથી પુષ્ક પ્રમાણમાં લાળ ટપકે છે લાળ પણ દોડા જેવી લાંબી લાંબી લાળો જમીન સુધી હોય એટલી લાંબી લાળો પડ ટપકે છે અને અમુક અમુક પશુઓમાં ભાંભરવું વારંવાર છે એ ચકરવકર જોવું ઘણી વખત એવું પણ બને કે વારંવાર પેશાબ કરવો જે પશુપાલક એને રોજ જેની સંભાળ રાખતા હોય એમને એમને પણ મળવા દોડવું બીજા પશુઓને ઘણી વખત છે એ બટકું ભરવું બાઇટ કરવું આવા જ અલગ અલગ પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય આપણને એમ લાગે કે આ આમનું છે રોજનું વ્યવહાર છે કંઈક અલગ દેખાય છે આવું લાગે ત્યારે ખાસ કરીને આપણે એનાથી અલગ રહેવું જોઈએ અને ખાસ જ્યારે આપણે એની નજીક જતા હોય પશુઓને ત્યારે પણ આપણે પણ સત્ય જ રહેવું જોઈએ ભૂલથી પણ જો આપણે ધ્યાનમાં ન હોય અને પશુપાલકને હડકવાનો રોગ લાગુ હોય પડી ગયેલો હોય તો ઘણી વખત એની લાળ લાળ છે એ આપણને કોઈ જગ્યાએ નાકમાં કે આંખમાં અડે અથવા તો આપણા હાથમાં કોઈ વસ્તુ વાગેલું હોય ને ત્યાં જો આના લાળના સંપર્કમાં આવે તો એ પશુઓની રોગિષ્ઠ પશુઓની લાળથી આ રોગ ફેલાતો હોય છે એટલા માટે ખાસ આપણે એ ધ્યાનમાં રાખીએ બીજી વસ્તુ કે એની જે લાળ જ્યાં ટપકીને નીચે પડેલી હોય એવો નીચે પડેલો લાળવાળો ખોરાક અથવા તો એનું પાણી આવા આપણે સ્વસ્થ પશુઓને ક્યારેય પણ આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અથવા જો કરીએ તો આ રોગ છે એ ફેલાય એટલે આપણે ખાસ એ ધ્યાનમાં રાખીએ બીજી વસ્તુ એ છે કે કોઈપણ જ્યારે આપણને કૂતરું કરડેલું હોય એવું બાઈટ દેખાય કોઈ જગ્યાએ દેખાય તો તાત્કાલિક આપણે વાત કરીએ પ્રમાણે એની રસી અપાવશું એટલે આ રોગ છે એ ચોક્કસપણે આપણે અટકાવી શકીશું પણ ખેડૂત મિત્રો ખાસ એક વાત ધ્યાનમાં રાખજો કે આ રોગ છે એ પાણી પેલા પાર બાંધવા જેવો રોગ છે એને આપણે રોગને આવ્યા પછી એનું કોઈ સારવાર નથી એટલા માટે રોગ ન થાય એના માટે રોગ પ્રત્યાગર રસી મુકાવી ખૂબ વસ્તુ જરૂરી છે તમે કોઈ માનતા માનતા હોય તો માનતા પર દવા પણ કરો અને પણ કરો બંને સાથે કરી અને પશુઓને આપણે હડકવાથી મુક્ત કરવા માટે પશુપાલકે ખૂબ સતેજ રહેવું એ જરૂરી છે જે કોઈ પણ પશુને જો હડકવા થાય તો લોકોએ પણ માનવી એ પણ કેવી રીતે બચવું તેના વિશે પણ આપણે જાણકારી મેળવી સર હવે જે એવી જ રીતે આગળ લેપ્રોસ્પાઈ એ ક્યાં જોવા મળે છે અને તેના લક્ષણો તેના વિશે માહિતી આપશો લેપ્ટોસ્પાયરોસિસ આ રોગ એવો છે કે જનરલી ભેજવાળા વાતાવરણમાં વધારે જોવા મળે છે એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત છે સાઉથ ગુજરાત વલસાડ નવસારી ડાંગ આ બધા જિલ્લાઓમાં આ રોગ વધારે જોવા મળે છે સૌરાષ્ટ્રમાં પણ ક્યારેક આ રોગ જોવા મળે છે તો આ રોગની વાત કરીએ એ લેપ્ટોસ્પાયરોસિસ નામના બેક્ટેરિયાથી આરોગ થતો હોય છે રીતે જે પશુઓને લાગુ પડે એ પશુઓને પેશાબમાં લોહી આવવું અથવા તો તાવ આવવો ગાભણ પશુઓ હોય તો તરવા જવું આવા વિવિધ પ્રકારના ચિહ્નો જોવા મળે છે અને લેપ્ટોસ્પાયરોસિસ જે પશુઓ નથી હોય એ પશુઓના એ રોગના જીવાણુઓ પણ પશુઓના દૂધ માટે ફેલાતા હોય છે સામાન્ય રીતે જ્યારે આ રોગીષ્ઠ પશુઓનું મળ અથવા મૂત્ર નજીકના જળાશયોની સંપર્કમાં આવે અથવા તો જળાશયોમાં ફેલાતા હોય તો એ જળાશયોનું પાણી છે દૂષિત થાય છે આવું દૂષિત પાણી જો સ્વસ્થ પશુઓ દ્વારા પીવામાં આવે અથવા મનુષ્ય દ્વારા વાપરવામાં આવે તો પણ મનુષ્યને આવો રોગ છે લાગુ પડતો હોય છે એટલા માટે આવા રોગીશ પશુઓને આપણે એ બહાર ચરવા ન છોડતા આપણે જે કંઈ આપણી જગ્યા હોય ત્યાં બાંધી રાખીએ અને ત્યાં જ આપણે નિરણ કે અથવા તો એને પાણીનો આપણે વ્યવસ્થા કરીએ જેથી કરીને રોગથી આપણે વટતો છે એ વધતો છે અટકાવી શકીએ પણ હવે આગળ લેપ્રોપાયડોસિસ રોગ જેમાં ચિહ્નો હોય છે તે રોગને અટકાવવાના ઉપાયો શું હવે આ લેપ્ટોસ્પાયસીસ રોગ છે એ જનરલી મેં કીધું એ પ્રમાણે બધી જગ્યાએ જોવા નથી મળતો પણ જ્યાં પણ આ રોગનો ફેલાવો થતો એલો હોય અથવા તો થોડા ઘણા રોગના આવા રોગીશ પશુઓના કેસ જ્યારે મળવા લાગે તો આપણે આસપાસના પશુઓ છે એને ક્યારેય બહાર ચડ ચરવા મૂકવાના નહીં કારણ કે આપણને ખબર નથી હોતી કે આ લેપ્ટોસ્પાયરોસીસવાળા રોગના જે જંતુવાળા છે એવા પશુઓના મળમૂત્ર છે એ નજીકના જળાશયોમાં સંપર્કમાં કો આવ્યા છે અથવા તો કંઈ ફેલાવો થયો છે એ આપણને ખબર હોતી નથી તો આ જ્યારે સ્વસ્થ પશુઓ આવું દૂષિત પાણી પીવે તો પણ એને રોગ ફેલાતો હોય એટલે આપણા સ્વસ્થ પશુઓને એક તો ક્યારેય ચરવા છોડવા જોઈએ નહીં અને જ્યાં પણ આ રોગના કેસો જોવા મળતા હોય તો તાત્કાલિક ધોરણે નજીકના પશુ ચિકિત્સાનો સંપર્ક કરી અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને રોગ અટકાવવા માટેની આપણે જરૂરી એટલી વ્યવસ્થા કરી અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ હવે જે રીતે પ્રતિસંચારિત રોગો વિષય પર આપણે જ્યારે જાણકારી મેળવી રહ્યા છીએ તો ખાસ સર અમને એ પણ જણાવશું કે પ્રતિસંચારિત રોગ જે થાય છે તેને અટકાવવા માટેના પગલાં શું પશુપાલક મિત્રોને આમ જનતાને પણ આ લાગુ પડે છે કારણ કે આવા રોગો છે એ આપણને આમ સામાન્ય રીતે બહાર ચિહ્નો દ્વારા ખબર પડતા નથી આપણા ઘરે આવતું દૂધ આપણા ઘરે આવતું ચીજ એ બ્રુસેલા અથવા લેપ્ટોસ્પેરા આવા રોગોના જંતુઓ વારું છે કે જંતુમુક્ત છે આપણને ઘણી વખત ખબર પડતી નથી એટલા માટે મોટેભાગે આપણે પાશ્વર્ય દૂધનો ઉપયોગ કરતા હોઈએ છીએ પાશ્ચુર્ય દૂધમાં આવા પ્રકારના કોઈ પણ જાતના જંતુઓ હોતા નથી પરંતુ જ્યારે સીધું કોઈ તબેલામાંથી કે ગૌશાળામાંથી ડાયરેક્ટલી આપણા ઘરે દૂધ આવતું હોય તો આવું દૂધ ક્યારેય કાચું દૂધ આપણે પીવું જોઈએ નહીં કે બાળકોને પણ પીવડાવવું જોઈએ નહીં હંમેશા એ દૂધને ગરમ કર્યા બાદ જ એનો દૂધનો ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત આપણે ચીજનો પણ ઉપયોગ કરતા હોય છે તો ચીજમાં પણ એટલું બધું ટેમ્પરેચર લેવામાં નથી આવતું જેના કારણે આવા રોગના જંતુઓ છે એ આપણે ચીજમાંથી દૂર કરી શકીએ એટલા માટે ચીજને હંમેશા ગરમ કરી અને જે કંઈ આપણે એની પ્રોડક્ટમાં વાપરતા હોય એને ગરમ કર્યા બાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ કાચી ચીજ ખાવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે બીજી વસ્તુ ખાસ પશુપાલક મિત્રોને લાગુ પડે છે કે આવું જ્યારે ચેપી ગર્ભપાત કોઈ પશુ ન થયેલો હોય કે પશુઓને કોઈ આવા પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય તો તાત્કાલિક ધોરણે નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી એને બોલાવી અને એમને આપણા પશુઓને આ પ્રકારના રોગો છે કે નહીં એની તપાસ ખાસ કરાવવી જોઈએ અને તપાસ દરમિયાન આવું જો કોઈ પશુ પોઝિટિવ માલુમ પડે રોગીષ્ટ પશુ માલુમ પડે તો એને વેચી ન દેતા આપણે ખાસ આપણા જ ઘરે એને અલગ રાખીએ અને એને આપણે સ્વસ્થ પશુઓથી અલગ રાખીએ અને આવા રોગો સ્વસ્થ પશુમાં ન ફેલાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ જ્યારે પણ આવા પશુઓના સંપર્કમાં આપણે આવીએ ત્યારે આપણું ખાસ તો હાથ મોઢું છે એ વ્યવસ્થિત ધોવું જોઈએ આપણા હાથ સાફ કરવા જોઈએ ઘણી વખત રોગીષ્ટ પશુઓને નજીક જતા હોય તો આપણેના કપડાં પણ દ્વારા પણ ફેલાતો હોય છે આપણા ગમબૂટ દ્વારા ફેલાતો હોય છે તો આવા બધી વસ્તુઓને આપણે રોગીષ્ટ રોગના જંતુઓ મુક્ત કરીએ જરૂર પડે તો આપણે એન્ટિસેપ્ટિક સોલ્યુશનનો ઉપયોગ કરીએ જેમ કોરોના વખતે આપણને ખ્યાલ છે કે આપણે વારંવાર હાથ ધોવાનું રાખતા હતા આપણા હાથને વારંવાર સેનિટાઈઝરથી સાફ કરતા હતા તો આવું તમામ વસ્તુઓનો કાળજી રાખીએ જેથી કરીને આવા પશુઓના રોગો છે એ મનુષ્યમાં ફેલાય નહીં અને જો હા મનુષ્ય કોઈ રોગિષ્ટ હોય એને કોઈ ટીબી આવા રોગો જોવા મળતા હોય તો એ દરમિયાન જ્યારે એ પશુ નજીક જાય તો પોતે પણ માસ્કનો ઉપયોગ કરે ગૂગલ સ્પેરે અથવા તો એ પોતે પણ જ્યારે ખાંસવાનું જ્યારે સમય આવે ત્યારે પણ એ સીધું ડાયરેક્ટલી પશુ ઉપર એની ખાંસીનું એ ન જાય એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ અને આપણા પશુઓને પણ સ્વસ્થ રાખીએ આ રીતે અરસપરસ પશુઓને મનુષ્ય બંનેની અંદર જો આવા રોગો અટકાવવા હશે તો બંને રીતે આપણે સતત થવું જોશે જેથી કરીને આ સમાજમાં આવા રોગો ફેલાતો આપણે અટકાવ કરી શકીએ પ્રતિસંચારિત વિષય પર જે પ્રતિસંચારિત રોગોનો ફેલાવો છે લોકો અને પશુએ કેવી રીતે બચવું જોઈએ તેની કઈ રીતે કાળજી રાખવી જોઈએ તે વિશે ખૂબ જ સરસ મજાના માર્ગદર્શન હેઠળ આપણે આજે આપણે તમામ માહિતી મેળવી છે એક નવા વિષય સાથે એક નવા નિષ્ણાત સાથે આપણે ફરીથી મળીશું નમસ્કાર નમસ્કાર